गुड मॉर्निंग, नमस्कार। धोरण 12 जीव विज्ञान में तमारुं स्वागत छे। चेप्टर 15 आपणे भणी रह्या छीए, जीव विविधता अने एनुं संरक्षण। गया 3 लेक्चर में आपणे जीव विविधता एनुं संरक्षण, एना प्रकार, क्या कारणोने लीधे जीव विविधता आवी शके छे, શું હોય છે જૈવ વિવિધતા, એના વિશે સવિસ્તાર ચર્ચા કરેલ છે। આજના લેક્ચરમાં હું તમને એનાથી આગળ અભ્યાસ આપણે કરવો છે, બરોબર છે। એનો અભ્યાસ આપણે આગળ કરીએ કે પૃથ્વી પર પ્રવર્તમાન જાતિઓ આજનો આપણો નવો ટોપિક પૃથ્વી પર प्रवर्तमान जातियों, पृथ्वी पर प्रवर्तमान जातियों विषय आपणे चर्चा करवानी छे, बराबर छे। एना विषय आपणे सविस्तार चर्चा करिए के पृथ्वी पर केटला केटला प्रकारनी जातियों छे, बराबर। હવે મેં તમને આગળ 11માં ધોરણમાં પણ કીધું હતું, લગભગ 1.2 મિલિયન જેટલી જાતિઓ અસ્તિત્વમાં આવેલી છે, બરાબર। એના વિશે આપણે ચર્ચા કરી હતી ધોરણ 11માં, બેઝિક એની ચર્ચા કરી હતી, પણ ત્યાંથી આપણે હવે સવિસ્તાર આગળ વધવાનું છે કે પૃથ્વી ઉપર કેટલા કેટલા પ્રકારની જાતિઓ જોવા મળે છે, બરાબર। આપણે આ ટોપિક ચાલુ કરીએ એટલે જરાક બેઝિક માહિતી આપી દઉં। અમુક વિદ્યાર્થીઓ હોમવર્ક મોકલાવતા નથી, બરાબર, લેક્ચર જોવે છે પણ હોમવર્ક મોકલાવતા નથી। તો દરેક વિદ્યાર્થીએ હોમવર્ક મોકલાવવું, હોમવર્ક મોકલાવી નીચે તમારું અને તમારી સ્કૂલનું નામ લખો। જો ટેસ્ટ હોય તો ટેસ્ટ અને હોમવર્ક હોય તો હોમવર્ક, આટલો મેસેજ પણ ટાઈપ કરીને મોકલો। ઘણા માણસો, ઘણા સ્ટુડન્ટ્સ હજી સમજતા નથી, એટલે હોમવર્કનો તમે ફોટો પાડી લ્યો, ફોટો તમે મને મોકલી દીધો, એની નીચે એક મેસેજ ટાઈપ કરવાનો, મેસેજ સેન્ડ કરવાનો, તમારા નામનો, તમારી સ્કૂલના નામનો, અને ટેસ્ટ કે હોમવર્ક હોય તો ટેસ્ટ, ટેસ્ટ હોય તો ટેસ્ટ, અને હોમવર્ક હોય તો આ રીતના તમારે મને મોકલવાનું છે, બરાબર। મોટા ભાગના સ્ટુડન્ટ્સ મોકલે છે, પણ અમુક જે છે બાઘા, બરાબર, સુસુપ્ત અવસ્થામાં હશે, એ હજી મોકલતા નથી, એટલે હોમવર્ક રેગ્યુલર મોકલતા જાઓ, રેગ્યુલર રિફર કરતા જાઓ, બરાબર છે। આજનો આપણો ટોપિક છે પૃથ્વી પર પ્રવર્તમાન જાતિઓ, એના વિશે આપણે ચર્ચા કરવાની છે, બરાબર છે। પૃથ્વી પર પ્રવર્તમાન જાતિઓનો અંદાજિત ખ્યાલ કોણે આપ્યો, બરાબર, આ મહત્વનો પોઈન્ટ છે। પૃથ્વી પરની પ્રવર્તમાન અંદાજિત જાતિઓનો ખ્યાલ કઈ સંસ્થાએ, તો કે એના માટે એક સંસ્થા છે IUCN, બરાબર। આ IUCN નામની જે સંસ્થા છે એને સૌ પ્રથમ વાર પૃથ્વી પર કેટલા પ્રકારની અને કેટલી જાતિઓ છે એના વિશે માહિતી આપી। કોણે આવી? તમે આવી, મેં આવી, IUCN, બરાબર। આ નામ ખાસ યાદ રાખવાનું છે આપણે, બરાબર। આ IUCN નું આપણે નામ જોઈએ તો ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન, ઇન્ટરનેશનલ
यूनियन, फोर कंजर्वेशन। पहले आटलू याद रखो आपने, इंटरनेशनल इंटरनेशनल यूनियन फॉर कंजर्वेशन ऑफ नेचर एंड नेचुरल रिसोर्सेस ऑफ नेचर एंड नेचुरल रिसोर्सेस। बराबर, इंटरनेशनल यूनियन फॉर कंजर्वेशन ऑफ नेचर एंड नेचुरल रिसोर्सेस। अबे आ लोगों ये 2004 में आ बद्दु याद रखना मुझे, आया हूँ मेन मेन पॉइंट दस आउट जो 2004 में एक अहवाल रजू करो, बराबर एक माहिती अपाई, अने आ माहिती मजब पृथ्वी पर वनस्पति प्राणियों सूक्ष्म जीवों, बराबर वनस्पति प्राणियों सूक्ष्म जीवों सॉरी सूक्ष्म जीवों वर्णन आम आपेल नहीं, वनस्पति अने प्राणियों में आपेलू छे, એટલે આપણે અત્યારે કેટલું યાદ રાખશું, બરાબર પૃથ્વી પર રહેલ વનસ્પતિ અને પ્રાણીઓની કુલ અંદાજિત જાતિ કેટલી છે, તો કે 1.5 મિલિયન, બરાબર થી વધુ, બરાબર 1.5 મિલિયન થી પણ વધુ, બરાબર આ માહિતી કોને આપી, તો કે IUCN નામની સંસ્થાએ, કે ભાઈ એને એવું કીધું કે ભાઈ પૃથ્વી ઉપર જે વનસ્પતિઓ છે જે પ્રાણીઓ છે એની કુલ સંખ્યા કેટલી છે, 1.5 થી મિલિયન થી પણ વધુ છે, બરાબર હજી એનાથી આગળ એની એક માહિતી આપી, હજુ અનંત જાતિઓ છે, હજી અનેક જાતિઓ શોધાય નથી કે તેની કોઈ માહિતી પણ નથી, હજી અમુક એટલી એવી જાતિઓ છે જે કાંઈ શોધાય પણ નથી, બરાબર પણ હજી આપણી પાસે માહિતી પણ છે નહીં, બરાબર હવે આપણે વાત કરીએ કે ઉષ્ણકટિબંધીય વિસ્તાર કરતા સમશીતોષ્ણ દેશમાં વર્ગીકરણીય સમૂહ અને જાતિઓની શોધ માટે વધુ પરિપૂર્ણ છે, બરાબર જો આપણે જાતિની શોધ કરવી હોય, જાતિ વિશે શોધ કરવી હોય તો ઉષ્ણકટિબંધીય વિસ્તાર કરતા સમશીતોષ્ણ
उष्ण कटिबंधीय विस्तार करता समशीतोष्ण विस्तार वधु परिपूर्ण छे बराबर निराते पेला आपलो लखी गयो बराबर छे પછી આપણે પાછા આગળ આવીએ શું કીધું જાતિની આપણે જો શોધ કરવી હોય તો ઉષ્ણકટિબંધીય વિસ્તાર કરતા સમશીતોષ્ણ વિસ્તાર વધુ પરિપૂર્ણ છે સેલું છે કેવાનો મતલબ એવો છે બરાબર આટલું તમે લખો બરાબર પછી પાછા આપણે આગળ આવીએ એક એક લીટી લખી નાખો પછી પાછા આપણે આગળ હાલીએ અને નવો ટોપિક આમાં ચાલુ કરીએ આપણે બરાબર છે આયુસીએન વિશે ખ્યાલ આવ્યો કઈ સાલમાં ખ્યાલ આવ્યો કેટલી જાતિનું વર્ણન કર્યું કેટલી જાતિઓ હજી શોધાઈ શકે તેમ નથી જો આપણે જાતિઓની શોધ કરવી હોય જાતિઓનો અભ્યાસ કરવો હોય તો તમારે ઉષ્ણકટિબંધીય વિસ્તાર કરતા સમશીતોષ્ણ વિસ્તાર પસંદ કરવો પડે કે જેથી તમને જાતિ વિશે સચોટ માહિતી મળી શકે હવે એનાથી આપણે આગળ આવીએ અમુક જીવશાસ્ત્રીય ઉષ્ણકટિબંધીય તેમજ સમશીતોષ્ણ પ્રદેશમાં કીટકોની સમૂહની જાતિનો વિસ્તૃત રૂપ અભ્યાસ કર્યો શું કહ્યું અમુક જીવશાસ્ત્રીઓએ ઉષ્ણકટિબંધીય અને સમશીતોષ્ણ વિસ્તારમાં કીટકો વિશે કીટક જે સંધિપાદ સમુદાયમાં આવે છે સૌથી મોટો સમુદાય વિશે અભ્યાસ કર્યો કીટક વિશે અભ્યાસ કર્યો અને એને શું કીધું કે ભાઈ જો તમને એની આંકડાકીય માહિતી હોય તો તમે તેની આંકડાકીય તુલના કરી અને આ જ પ્રમાણે એને શું કર્યું પ્રાણી અને વનસ્પતિના અન્ય જૂથો ઉમેરી પૃથ્વી પરની કુલ જાતિનો અંદાજ મળ્યો બરાબર તેની આંકડાકીય માહિતી મેળવી વનસ્પતિ અને પ્રાણીઓનો અભ્યાસ કરી વનસ્પતિ અને પ્રાણીઓનો અભ્યાસ કરી અને પૃથ્વી પરની કુલ જાતિઓનો અભ્યાસ કરી અને અંદાજિત મૂલ્ય નક્કી કરે શું કહ્યું જોયું તમે કે પહેલા એને કીટક વિશે અભ્યાસ કર્યો બરોબર પૃથ્વી ઉપર કીટકની જાતિ કોઈ એક વિસ્તારના કીટક વિશે અભ્યાસ કર્યો પછી એને શું કહ્યું
તો કે પ્રાણી અને વનસ્પતિ વિશે અભ્યાસ કર્યો પ્રાણી અને વનસ્પતિ વિશે અભ્યાસ કરી અને એને પૃથ્વી પરની કુલ જાતિ વિશે અંદાજિત મૂલ્ય નક્કી કર્યું બરાબર એના અંદાજિત મૂલ્ય મુજબ એવું કહી શકીએ કે આ અંતિમ અંદાજ 20 થી 25 મિલિયન સુધીનો છે આ અંદાજ કેટલો હોઈ શકે तो के 20 થી 25 મિલિયન આટલી જાતિ અસ્તિત્વમાં છે એ લોકોએ આવું કીધું એના પછી બીજો એક વૈજ્ઞાનિક આવ્યો એને શું કીધું રોબર્ટ મે નામનો વૈજ્ઞાનિક આવ્યો અને વિશ્વમાં કુલ 7 મિલિયન જેટલી જાતિ છે એવું એને રજૂ કર્યું રોબર્ટ મે ના मत मुजब पृथ्वी पर 7 मिलियन जातियो छे एवो एने अंदाजित मूल्य के कहे बराबर हवे तमे निराते लखी लो पछी आज नो होमवर्क तमे मने मोकलावी देजो बराबर निराते लखी